નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર મિત્ર નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. ગીર સોમનાથ જિલ્લાના સામાજિક અગ્રણી જગમાલભાઈ વાળાએ લોક ઉપયોગી ડાયરીનું વિમોચન આજ રોજ તેમના કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગીર સોમનાથ જિલ્લામાં સામાજિક અગ્રણી અને રાજકારણના કિંગ મેકર ગણાતા જગમાલભાઈ વાળાએ સોમનાથ વિધાનસભા વિસ્તારના 53 ગામડાઓ અને શહેરી વિસ્તારના કુલ 60,000 પરિવારોની ઉપયોગી એવી ડાયરીનું તેમના કાર્યાલય ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું અને આજથી જ 60,000 પરિવારોને રૂબરૂ ડાયરીનું વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું છે, જેને 1 મહિનાથી વધુ સમય લાગશે. આ અગાઉ પણ જગમાલભાઈ વાળાએ સોમનાથ વિધાનસભા વિસ્તારોને લોકોને ડાયરીનું વિતરણ કરવામાં આવ્યું હતું. 2019 નવા વર્ષ માટે લોક ઉપયોગી ડાયરીનું વિમોચન કરી આજથી 60,000 પરિવારોને રૂબરૂ મળી લોકોની સમસ્યાઓ જાણીને અને ડાયરીનું વિતરણ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. આ ડાયરીઓનું વિતરણ અંદાજિત 1 મહિનાથી વધુ સમય લાગશે. જય સોમનાથ, મારું નામ જગમાલવાળા, વેરાવળના સામાજિક કાર્યકર્તા. આજે મેં આ 2019ની ડાયરી સફાઈ છે અને વેરાવળ વિધાનસભાની દરેક પરિવારની તમામ 60,000 પરિવારની તમામ જનતાને ઘરે જઈને હું હેન્ડ ટુ હેન્ડ મારા હાથથી 2019ની ડાયરી આપવાનો પ્રોગ્રામ આજથી શરૂ કરું છું અને ઘરે ઘરે હું પોતે જઈને આપવાનો છું અને 1.5 મહિના સુધી 15 જાન્યુઆરી સુધી આ પ્રોગ્રામ ચાલુ રહેશે. રોજનો 8 કલાક હું વિતરણ કરીશ ત્યારે આ 1.5 મહિને આ પ્રોગ્રામ આ રીતે પૂરો થશે. આની પહેલાં મેં વેરાવળની જનતા માટે ટેલિફોન મોબાઈલ ડિરેક્ટરી સપાવી હતી. વચ્ચે જાગૃત અભિયાન માટે, શિક્ષણ માટે અવારનવાર સામાજિક કાર્યકર્તા તરીકે મારે વેરાવળને કંઈક બનાવવું છે, મુંબઈનું બસલું બનાવવું છે, દુબઈ જેવું બનાવવું છે, એના માટેના મારા પ્રયત્ન કાયમી માટે ચાલુ છે અને વેરાવળની જનતા પણ મને ખૂબ જ માન આપે છે અને જનતા મારી સાથે છે ને એટલા માટે હું જનતાની સાથે રહેવા માટે થઈને મેં આ દરેક ઘરે ઘરે ડાયરી આપવાનો પ્રોગ્રામ કરેલો છે. ટોટલ 60,000 ડાયરી સપાવી છે અને 60,000 પરિવાર વેરાવળ શહેરમાં અને તાલુકામાં ઓજી વિસ્તારમાં થઈને 60,000 પરિવાર વસે છે. ટોટલ 60,000 ઘર છે એટલે 60,000 પરિવાર છે, એટલા માટે દરેક પરિવારને એક એક મળી શકે એટલા માટે 60,000 નંગ સપાયા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. તો જમ્મુ અને કાશ્મીરમાં મુજબૂનમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે છેલ્લા 15 કલાકથી પણ વધુ સમયથી અથડામણ ચાલી રહી છે. આ અથડામણમાં 2 આતંકીઓનો ખાતમો કરાયો છે, આ સાથે જ 5 જવાનો પણ ઘાયલ થયા છે. હજુ સુધી માર્યા ગયેલા આતંકીઓના મૃતદેહો મળ્યા નથી. સેના, CRPF અને જમ્મુ કાશ્મીર પોલીસ સંયુક્ત રીતે આ અભિયાનને અંજામ આપી રહ્યા છે. સુરક્ષા દળોની અથડામણ દરમિયાન પથ્થરમારાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. શનિવારે સાંજે આતંકીઓના સમર્થનમાં પથ્થરબાજોએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો. આ અથડામણને ધ્યાનમાં રાખીને શ્રીનગરમાં શનિવાર રાતથી જ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે આ અથડામણ શનિવારે જમ્મુ અને કાશ્મીરની ઉનાળુ રાજધાની ગણાતી શ્રીનગરના બહારના વિસ્તારમાં મુજગણમાં થઈ હતી. પોલીસે આ જાણકારી આપી. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે સુરક્ષા દળોએ મુજગુંડમાં શ્રીનગર બાંદીપુરા માર્ગ પાસે સાંજે ઘેરાબંધી કરી અને સર્ચ અભિયાન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. જવાબી કાર્યવાહી અથડામણમાં ફેરવાઈ ગઈ હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. અમદાવાદના મંગલ પાંડે હોલમાં તળપદા કોળી સમાજનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને યુવાનો હાજર રહ્યા હતા. અમદાવાદમાં આવેલા મંગલ પાંડે હોલમાં તળપદા કોળી પટેલ સમાજનું સ્નેહ મિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે આ સંમેલન યોજવાનું અમારું મહત્વ એ જ હતું કે અમારા સમાજના યુવાનો એકબીજાને મળે, વધુ નજીક આવે અને એકબીજાથી પ્રેરણા લઈને વધુ પ્રગતિ કરી સારામાં સારી નોકરી કે ધંધો કરે અને આગળ વધે. અમદાવાદ શહેર તળપદા કોળી પટેલ સેવા સમાજ દ્વારા આજનો આ સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કર્યું છે. સ્નેહ મિલનની સાથે સાથે નવી પેઢીમાં શિક્ષણનો વ્યાપ્ત વધે, શિક્ષણના માધ્યમથી સમાજનો વિકાસ થાય અને નવી પેઢી એ દુનિયાની સાથે કદમથી કદમ મિલાવી અને પ્રગતિ કરે. યુવાનની પ્રગતિ એ શિક્ષણના માધ્યમથી અને દુનિયાની સાથે ચાલુ હશે તો વર્તમાન સમયમાં શિક્ષણની આવશ્યકતા છે, એટલે વધુમાં વધુ શિક્ષણ એને કેન્દ્રમાં રાખીને સમાજના શ્રેષ્ઠીઓ, સમાજના આગેવાનો દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થાય છે. વિદ્યાર્થીઓમાં ટ્યુશન ક્લાસીસ છે, વિદ્યાર્થીઓમાં સરકારી નોકરીઓ
કેવી રીતે પ્રાપ્ત કરવી, એટલે સરકારી નોકરી પણ જો પ્રાપ્ત કરવી હશે તો પહેલાં તો શિક્ષણ, એટલે સરકારી નોકરી માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આ વર્ષે અમારા સમાજમાંથી લગભગ 701 વિદ્યાર્થીઓ યુવાનો એ સરકારી નોકરી પ્રાપ્ત કરી છે, એટલે આ 700ની જે સંખ્યા છે એ આગામી દિવસોમાં આગામી વર્ષોમાં એમાં ખૂબ મોટો વધારો થાય અને નવી પેઢી એ સરકારી નોકરીની સાથે સાથે પ્રાઇવેટ સેક્ટરમાં પણ શિક્ષણના માધ્યમથી સારા સારા પદો પ્રાપ્ત કરે, ડૉક્ટર છે, એન્જિનિયર છે, બાકી બીજા બધા વ્યવસાયમાં જોડાય, પરંતુ શિક્ષણ થકી જ સમાજનો વિકાસ છે એ પ્રકારનું સંસ્થાનું માનવું છે, સમાજના આગેવાનનું માનવું છે. અને ભૂતકાળમાં પણ અમદાવાદ શહેરની અંદર સમાજના અમારા જે કંઈ પૂર્વજો, અમારા જે કંઈ વડીલો, એ જે તે વખતે એમની જે કંઈ પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ અને એમની સૂઝબૂઝ અને એમને જે કંઈ આવડ્યું એ પ્રકારે અમદાવાદ શહેરની અંદર સમાજની વાડીનો પાયો નાખ્યો, સમાજના કાર્ય માટે એમણે જીવનભર કાર્ય કર્યું અને એમના જ પગે ચાલીને વર્તમાન સમયમાં આજની જે કંઈ અમારી યુવા પેઢી છે, યુવાનોની જે ટીમ છે, એ ટીમ એ વડીલોના માર્ગદર્શન નીચે, એ વડીલોના આશીર્વાદથી નવી પેઢીમાં એક શિક્ષણની એક જ્યોત જલાવવી અને એના આધાર ઉપર એ સમાજને પ્રગતિના પંથ ઉપર બેસાડવો એવો અમારો ઉદ્દેશ છે. ના, દર વર્ષે સ્નેહ મિલનનો કાર્યક્રમ અમે કરીએ જ છીએ. અમારી સમાજની અહીંયા વિરાટનગર વાડી છે, એ વાડીમાં કરીએ છીએ. પશ્ચિમ વિસ્તારની અંદર એક વિદ્યાર્થી છાત્રાલય છે સિરજ ગામ પાસે, ત્યાં પણ ભૂતકાળમાં કાર્યક્રમો કર્યા છે, અનેક કાર્યક્રમો કર્યા છે, પરંતુ આ વખતે એક વિશેષ સંદેશ પહોંચાડવા માટે અને સંપૂર્ણ શહેરમાંથી શિક્ષિત લોકો, જે લોકોએ સરકારી નોકરીઓ પ્રાપ્ત કરી છે, પોલીસમાં છે, કોઈ ઉચ્ચ પદ ઉપર છે, એટલે એમનો પણ સત્કાર સમારંભ થાય, એમનો સન્માન સમારંભ થાય, એટલે એ દ્રશ્ય જોઈને નવી પેઢી, નવા જે યુવાનો, આ જે વિદ્યાર્થીઓ છે જે ભણી રહ્યા છે, એટલે જેમણે નોકરી પ્રાપ્ત કરી છે, ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું, એમનું પણ માર્ગદર્શન રહે અને એ દ્રશ્ય જોઈને એ વિદ્યાર્થીના મનમાં પણ એક પ્રકારની ભાવના જાગે કે ભાઈ મારા સમાજના આ વ્યક્તિને આ પ્રકારનું શિક્ષણ મેળવી અને આ પ્રકારનું પદ પ્રાપ્ત કર્યું, તો એનું એક ટાર્ગેટ, એક લક્ષ્ય, એ લક્ષ્ય આપવા માટે આજના યુવાનોને બોલાયા છે. એટલે આ કાર્યક્રમની સાથે સરકારી કર્મચારી અને શિક્ષિત લોકો, ઘણા ડૉક્ટરો પણ છે, એન્જિનિયરો પણ છે, આ બધા લોકોનો પણ સત્કાર થવાનો છે, બધાનો સન્માન થવાનો છે, એટલે એમનું જોઈને બાકીની જે પેઢી છે, આ જે વિદ્યાર્થી કાળમાં જે લોકો છે એ લોકોને પણ એમાંથી પ્રેરણા મળે એ પ્રકારનો પ્રયત્ન, એટલે બંને કાર્યક્રમનો સમન્વય, સ્નેહમિલન વત્તા સત્કાર સમારંભ, આ બંને કાર્યક્રમનો સમન્વય છે. પ્રયત્ન તો અમારો છે કે અમદાવાદ શહેરમાં વસતા સમાજના તમામ ભાઈ બહેનો, યુવાનો બધા જ ઉપસ્થિત રહેશે એવો પ્રયત્ન છે. આજે શનિવારનો દિવસ છે, કદાચ 1001ની સંખ્યા એનાથી પણ વધવાની સંભાવના અમારી છે. યોગેશ્વરી રામાનંદ સાથે અંકિત દવે, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. અમીરગઢ રેફર હોસ્પિટલમાં કુટુંબ નિયોજનના ઓપરેશન વખતે મહિલાનું મોત થતા સમગ્ર અમીરગઢ પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મૃતક મહિલાના સાસરે આવે તવી પર લગાવ્યા બેદરકારીના આક્ષેપો. મળતી માહિતી અનુસાર અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કુટુંબ નિયોજનના ઓપરેશન દરમિયાન આદિવાસી મહિલાનું મોત નિપજતા ચકચાર મચી ગયો હતો. આ બનાવની વિગત કંઈક એવી છે કે અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જિલ્લા પંચાયત આયોજિત કુટુંબ નિયોજન ઓપરેશનનો ડૉક્ટર ધીરધર પટેલ દ્વારા કેમ્પ રાખેલો હતો, જેમાં ઉપલા બંધ ગામની આદિવાસી મહિલા નાનીબેન બચુભાઈનું ઓપરેશન કરાવવા આવ્યા હતા, જેમનો ઓપરેશન દરમિયાન મહિલાનું કોઈ અગમ્ય કારણોસર મોત થયું હતું. જોકે આ બાબતે મૃતક મહિલાના સાસરે દ્વારા ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયાના ગંભીર આક્ષેપો કર્યા હતા. બનાસકાંઠાના અમીરગઢ ખાતેની રેફરલ હોસ્પિટલમાં કુટુંબ નિયોજન ઓપરેશન દરમિયાન આદિવાસી મહિલાનું મોત નિપજતા ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાથી વિફરેલ મૃતક મહિલાના સાસરિયાઓએ તબીબ ઉપર બેદરકારીના આક્ષેપ કરી મહિલાની લાશ ઉઠાવવાનો ઇનકાર કરી દેતા આરોગ્ય તંત્ર તેમજ કેમ્પ ઉપરના તબીબો દોડતા થઈ ગયા હતા. આ બાબતે કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પોલીસે તબીબ વિરોધ ગુનો દાખલ કરી પોલીસનો કાફલો ખડકી દેતા અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કુટુંબ નિયોજનના ઓપરેશન કરવા મહિલાઓને પ્રોત્સાહિત કરતી યોજનાઓ અમલી બનાવાઈ છે, પરંતુ અહીંયા તો એક તબીબની બેદરકારીના કારણે મોત થયું છે તેવા મહિલાના પિયરના પક્ષ તથા સાસરિયા પક્ષ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જોકે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવશે અને મહિલાને સાચો ન્યાય મળે તેવી અમીરગઢના જનતાની લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. સતીશ રાણા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, અમીરગઢ. અમરેલીનું વડેરા ગામ બનશે જિલ્લાનું સૌપ્રથમ સંપૂર્ણ સ્વચ્છ ગામ. છેલ્લા 15 દિવસથી સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં લોકફાળો અને ગ્રામ પંચાયતના આર્થિક સહયોગથી
ગામને સ્વચ્છ બનાવવા ગામ લોકોએ પણ સહયોગ આપ્યો છે. અમરેલી જિલ્લાનું વડેરા ગામ બનશે જિલ્લાનું સૌપ્રથમ સંપૂર્ણ સ્વચ્છ ગામ. વડેરા ગામમાં છેલ્લા 15 દિવસથી સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. લોક ફાળો અને ગ્રામ પંચાયતના આર્થિક સહયોગથી ગામમાં અને ગામની આજુબાજુમાં આવેલા ગાંડા બાવળ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગામમાં રહેલા પ્લાસ્ટિકનો કચરો નાશ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવેલ છે. ત્યારે હાલ સમગ્ર ગામ જોડાશે સફાઈ અભિયાનમાં અને ગ્રામ પંચાયત દ્વારા દરેક ઘરે ઘરે કચરા ટોપલી આપવામાં આવેલ અને લોકોને સમજૂતી કરવામાં આવેલ છે કે કચરો કચરા પેટીમાં નાખવો અને વડેરા ગામના લોકો દ્વારા સમગ્ર ગામને સંપૂર્ણ સ્વચ્છ બનાવવાનું ભગીરથ કાર્ય ઉપાડવામાં આવતા ગામ લોકોમાં પણ ખુશી જોવા મળી છે. પ્રતાપવાડા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો હાલના મીટિંગમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખીએ હાલના મુખ્ય સમાચાર પર. જૂનાગઢમાં 21 ઇનોવેટર કેમ્પ વિસ્ફોટક જે શાહપુર પુલ પાસે મળવા પામ્યા હતા, જેના આરોપી SOG દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે અને બાતમી દેનારે જ રચ્યું આ નાટક. જૂનાગઢમાં થોડા સમય પહેલા પોલીસને બાતમીના આધારે 21 જેટલા ડિટોનેટર કેમ્પ શાહપુરના પુલ નજીકથી મળી આવ્યા હતા. પોલીસને બાતમી મળી કે તુરંત પોલીસે તેમનો કબજો લઈ લીધો હતો. ત્યારબાદ આ બાબતની તપાસ જૂનાગઢ SOGને આપવામાં આવી હતી અને SOG દ્વારા ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. બાતમી દેનાર રમેશ સોલંકી એ જ પોલીસ IGનો વિશ્વાસપાત્ર બનવા અને પોલીસની નજરમાં હીરો બનવા આ સઘળી રમત રમી હતી. પોતે જ કેશોથી ડિટોનેટર કેમ્પ લઈને પુલની નીચે પથ્થરો નીચે રાખ્યા હતા અને આ બાબતની બાતમી આપી હતી, જેમની ધરપકડ દરમિયાન કબૂલાત કરી હતી. રમેશ સોલંકીએ વિસ્ફોટક કેમ્પ લાવી IG સાહેબનો વિશ્વાસ જીતવા નાટક રચ્યું હતું. SOG દ્વારા રમેશ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. કલ વાંતલી પોલીસ સ્ટેશનમાં એક ગુના રજીસ્ટર હુઆ થા કે પહેલા IG સર કો ઇન્ફોર્મેશન મિલા થા કે અપના શાહપુર રેલવે પુલ કે નીચે કિસીને ડિટોનેટર રખા બોલ કે. तो रमेश सोलंकी करके एक इन्फॉर्मर आया था IG सर के पास, ये बोलते हुए कि कोई डिटोनेटर्स रखा है रेलवे पुल के नीचे. तो अपना SOG टीम पहुंचा वहाँ पे, RR सेल और BDDS टीम, तीनों वहाँ पे जाके जगह का तपास नहीं किया तो ब्रिज के नीचे से 21 डिटोनेटर्स मिला था. क्लास 2 ग्रेड डिटोनेटर्स 21 मिले थे. फिर उसके बाद उसको इंट्रोगेट किया, कल पूरा दिन इंट्रोगेट किया. तो हमको बाद में ये पता लगा कि जो इन्फॉर्मर ने इन्फॉर्मेशन दिया वो खुद वहाँ पर प्लान किया था और वो डिटोनेटर समीर लाडानी करके एक आदमी है केशोद से, उनसे मंगाए थे ये. तो ये पूरा मकसद इनका ये था, इनके पीछे IG साहब के करीब होने के लिए, ये पूरा इन्फॉर्मर बनने के लिए पूरा नाटक किया इसने. इसके खिलाफ 3 सेक्शन लगा हुआ है, एक IPC का 280 सेक्शन है और दूसरा एक्सप्लोजिव एक्ट का सेक्शन 9B और एक्सप्लोजिव सब्सटेंस एक्ट का सेक्शन 9-4. उसका उम्र 38 ईयर्स है, वो मानवदार मितियाना गाँव के रहने वाला है. नहीं, समीर लाडानी के अभी तपास करना बाकी है, उसके पास भी शायद लाइसेंस नहीं होगा. वो कोई कलर डीलर है केशोद में, समीर लाडानी पेंट डीलर, और वो खुद पेंट के काम करता था. इन दोनों के परिचय भी यही हुआ, ये भी पेंट करता था रमेश सोलंकी जो है.
पुलिस का अभी खास बातमीदार तो कभी रह नहीं चुका, बट ये तो बहुत सारे आईपीएस के साथ रिलेशन है बोल के अभी बोल रहा है, बट आई डोंट थिंक वो सही इन्फॉर्मेशन है। वो बस आईजी साहब को बातमीदार बनने का कोशिश कर रहा था। डेफिनेटली अभी चालू है, पुलिस उसको पकड़ने जाएंगे समीर लड़ानी को, और पूरा इसमें कहाँ से आया और किस कौन मंगाया और पूरा सर्किल इसको पूरा करके ही छोड़ेंगे। इसने क्या किया था, पुल के नीचे एक पत्थर उठा के पत्थर के नीचे पूरा 21 एक साथ लगाया, इसने बिछाया नहीं 21 ऐसे ही बंद हालत में, जैसे मैन्युफैक्चरिंग गोडाउन से बाहर आता है इसी हालत में 21 साथ में रखा गया था। ब्यूरो रिपोर्ट, एनएस गुजरात न्यूज, जूनागढ़। तो दामनगर नगर पालिका खाते स्वच्छता अभियान रथ ने प्रस्थान करा था। पालिका प्रमुख गोबर भाई नारोला, उपप्रमुख हरेश भाई परमा सहित पालिका सदस्य चीफ ऑफिसर त्रिवेदी एसआई सहित कर्मचारी की उपस्थिति में स्वच्छता अभियान रथ ने प्रस्थान करावाया है। શહેરભરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતાના સંદેશ સાથે વિડીયો પ્રોજેક્ટર પર સ્વચ્છતાની હિમાયત કરતી સરકારશ્રીની પ્રેરણાત્મક જાહેરાત સાથે અતિ આકર્ષણ ધરાવતા સ્વચ્છતા અભિયાન રથને શહેરભરના દરેક વિસ્તારોમાં ફરી સ્વચ્છતા અભિયાનનો પ્રચાર કર્યો। દામનગર નગરપાલિકા દ્વારા પ્રસ્થાન સ્વચ્છતા અભિયાન રથ શહેરભરના દરેક વિસ્તારોમાં ફરી સ્વચ્છતા ત્યાં પ્રભુતાની હિમાયત કરતો રથ શહેરના મુખ્ય રોડ રસ્તા પર આકર્ષણનું કેન્દ્ર બન્યો। સ્વચ્છતા અંગે વિચાર પ્રેરક સંદેશ આપતા પાલિકા પ્રમુખની સ્વચ્છતા બદલ શહેરીજનો પાસે સહકાર પ્રાર્થી અપીલ હતી। દામનગર શહેરની સ્વચ્છતા નંબર 1 બને તે માટે શહેરીજનોએ દરેક નાનામાં નાની જગ્યાએ કેમ્પેન ચલાવવું જોઈએ અને કાયમી સફાઈ સેવામાં દરેક વ્યક્તિએ 10 મિનિટ સફાઈ સેવરત રહે તેની શીખ શહેરની કાયમી સ્વચ્છતા આગ્રહી બનશે ની વચનબદ્ધ પ્રતિજ્ઞા લેતા શહેરીજનો જોવા મળી રહ્યા છે। નટવરલાલ ભાટિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, દામનગર। શહેરના સેક્ટર 70 ની યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં અમદાવાદની પેઢીએ લોન લઈને વ્યાજ સહિતની 10.5 કરોડ જેટલી રકમ આપી નથી। ઓમ પ્રકાશ ગણપતલાલ મેસર્સ એન્ડ કંપનીએ ખાતું ખોલાવી ભાગીદારોએ 7.5 કરોડ રૂપિયાની કેશ ક્રેડિટ ફેસિલિટી લોન મેળવી હતી। બેંક પેઢીના લોકો સામે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। મેનેજરે ફરિયાદ કરી કે પેઢીના 2 ભાગીદાર, 1 વહીવટીદાર અને ગેરંટર સામે ફરિયાદ કરવામાં આવી છે। જામીન પેટે મૂકેલો ખાંડતેલનો જથ્થો પણ બારોબાર વેચી નાખવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે બેંકના ચીફ મેનેજર આનંદ બબ્બરે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। આઈપીસી કલમ 406, 420 અને 120B મુજબ ગુનો નોંધી પોલીસ તપાસ હાથ ધરી છે। 2013માં કેશ ક્રેડિટ લિમિટ 7.5 કરોડ કરાવી નાખી હતી। સમયસર બેંક સાથે વ્યવસ્થિત ટ્રાન્ઝેક્શન કર્યા બાદ બેંકને વિશ્વાસમાં લેવામાં આવી। આરોપીઓએ વર્ષ 2013માં ક્રેશ ક્રેડિટ લિમિટ 5 કરોડથી વધારીને 7.5 કરોડની કરી હતી। તેની સિક્યુરિટી પેટે એક ફ્લેટ મોર્ગેજ કરાવ્યો હતો। 7.5 કરોડની કેશ ક્રેડિટ લિમિટ થઈ ગયા બાદ આ ભાગીદારોએ બેંક સાથે સંપર્ક તોડી નાખ્યો। બેંકે લોન અને તેના વ્યાજ ચૂકવવાની અનેક નોટિસો પાઠવા છતાં આરોપીઓએ વાયદા જ આપ્યા। આજ દિન સુધી લોન કે તેનું વ્યાજ પરત ચૂકવ્યું નહીં। બધું મળીને કુલ હાલના સમયે રકમ 10,55,58,907 થઈ ગઈ છે। આ પેઢી દ્વારા લોનની પ્રાઇમ સિક્યુરિટી તૈયાર ખાદ્ય તેલના ટીન તથા ટેન્કમાં ભરાયેલા ઓઇલના જથ્થાનું ગોડાઉન સિક્યુરિટી પેટે મૂક્યું હતું। તે ઉપરાંત છત્રાલ જીઆઈડીસી ખાતે આવેલી 7,560 ચોરસ ફૂટની એક ઇન્ડસ્ટ્રીયલ ફેક્ટરી અને અમદાવાદના માધુપીરા વિસ્તારમાં આવેલી ઓફિસ અને ગોડાઉન બેંકમાં સિક્યુરિટી પેટે મોર્ગેજ મૂકવામાં આવ્યા હતા। બેંક અધિકારીઓએ તેની પ્રાઇમ સિક્યુરિટી અંગે ચકાસણી કરતા બહાર આવ્યું કે આ ભાગીદારોએ મળીને દિવાળી દરમિયાન બેંકની જાણ બહાર પ્રાઇમ સિક્યુરિટી પેટે મૂકેલો ખાદ્ય તેલના ટીન તથા ટેન્કમાં ભરેલા લૂઝ ઓઇલનો જથ્થો પણ બારોબાર ગોડાઉનમાંથી વેચી મારી ગોડાઉન બીજા કોઈને ભાડે આપી દીધું હતું। બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ। અમદાવાદ શહેરમાં વાહન ચાલકો દ્વારા ટ્રાફિક પોલીસ પર છાસ માર થતા હુમલા અને ટ્રાફિક નિયમોનો ભંગ કર્યા પછી પણ પોલીસ કર્મી સાથે ડ્રગચક કરતા લોકોની સામે પોલીસની સજ્જતા પુરવાર કરવા પોલીસ કમિશનરે ટ્રાફિક પોલીસ કર્મચારીને કેમેરા સાથેની હેલ્મેટ આપવાનું નક્કી કર્યું છે। હાલમાં પ્રાયોગિક ધોરણે આ પ્રોજેક્ટ રાજ્યમાં સૌપ્રથમ અમદાવાદમાં શરૂ થયો છે। ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ રોંગ સાઈડમાં આવતા વાહનો હેલ્મેટ ના પહેરનારા લોકો સામે કડક ડ્રાઇવ ચાલી રહી છે। પોલીસ હેલ્મેટ નહીં પહેરનારા લોકોને પકડે છે ત્યારે લોકો ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી કે ઝપાઝપી કરે છે। કેટલાક કિસ્સાઓમાં તો વાહન ચાલકો પોતાના હોદ્દાનો કે પરિવારના મોભીના હોદ્દાનો પાવર બતાવી દંડ ભરવાનો ઇનકાર કરે છે। પોલીસ કર્મચારીને બદલી તેમજ સસ્પેન્ડ કરવાની ધમકી પણ આપે છે। પોલીસ કમિશનર એ કે સિંઘે ટ્રાફિક કર્મચારીને કેમેરા સાથેના હેલ્મેટ પહેરવાની શરૂઆતના ભાગરૂપે પ્રાયોગિક ધોરણે એક હેલ્મેટ એક ટ્રાફિક કર્મીને આપ્યું છે।
હેલ્મેટ કેમેરો વાઇફથી જ સજ્જ છે. કેમેરાને મોબાઈલ વડે વાઇફાઈથી કનેક્ટ કરી વિઝ્યુઅલ ડાયરેક્ટ મોબાઈલમાં રેકોર્ડ થશે. સોફ્ટવેરથી કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા પોલીસ આ રકઝક લાઈવ જોઈ શકશે. ટ્રાફિક પોલીસ સાથે મારઝૂડ કે બોલાચાલી થશે તો પોલીસ સ્થળ પર પહોંચી જશે. હેલ્મેટ કેમેરા HD હોવાથી તેમાં થતા તમામ વિઝ્યુઅલ ક્લિયર રેકોર્ડ થશે. આ કેમેરા $185 છે. લોકો અમારી સાથે દલીલ કરશે કે ગેરવર્તણૂક કરશે તો તમામ કેમેરામાં રેકોર્ડ થશે. અમે કોઈની સામે ફરિયાદ કરશું નહીં, પણ જો કોઈ અમારી સામે ખોટી ફરિયાદ કે આક્ષેપો કર્યા તો આ રેકોર્ડિંગ પૂરાવ રીતે બતાવવામાં આવશે અને ફરિયાદી ખોટી પુરવાર થાય તો તેની સામે ગુનો પણ દાખલ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.